અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધી ગયું છે. અમદાવાદથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં રાજ્યભરમાં ઠંડીનું જોર વધેલું જોવા મળી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ ઠંડીનું જોર જોવા મળ્યું છે. સુસવાટા મારતા પવનના કારણે ઠંડીની અસર જોવા મળી છે. ઠંડીથી રાહત મેળવવા માટે લોકો તાપણા કરી રહ્યા છે. લોકો બાગ બગીચાઓમાં કસરત કરતા પણ જોવા મળ્યા છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદમાં પણ ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. સુસવાટા મારતા પવનના કારણે ઠંડીની અસર થઈ છે, ત્યારે ઠંડીથી રાહત મેળવવા માટે લોકો તાપણા કરી રહ્યા છે. તો લોકો બાગ બગીચાઓમાં કસરત કરતા પણ જોવા મળ્યા છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધવાની શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદ સહિત આજે રાજ્યભરમાં ઠંડીનું જોર વધી ગયેલું જોવા મળી રહ્યું છે, ત્યારે ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. સુસવાટા મારતા પવનના કારણે ઠંડીની અસર જોવા મળી રહી છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે. જી અનિતા, અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધી ગયું છે, તે વિશે શું છે વધુ વિગત? જે નિરાલી, જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના તમામ શહેરો છે ત્યાં ઠંડીનો જે ચમકારો છે તે વધ્યો છે. જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં ગરમી લાગતી હતી, વહેલી સવારે જે તાપમાન હોય છે તે 18 ડિગ્રીની આજુબાજુમાં નોંધાઈ રહ્યું હતું, પરંતુ 7 શહેરોની અંદર અત્યારે હાલ તાપમાનનો જે પારો છે તે 15 ડિગ્રી કરતાં પણ નીચે ગગડ્યો છે. એટલે જે પ્રમાણે હવામાન વિભાગે ગઈકાલે જે આગાહી કરી છે તે મુજબ જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં ઠંડીનું જે પ્રમાણ છે તે વધવાનું છે. જાન્યુઆરીની શરૂઆત થતાં જ ઠંડી છે તે વધારે પડવાની છે, એટલે કે લોકોએ જે હાડ થઈ જાવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. સાથે જો વાત કરવામાં આવે તો વાતાવરણ છે તે ધુમ્મસવાળું રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. સાથે હવામાન વિભાગે 7 તારીખની આજુબાજુમાં વરસાદ થશે તેવી શક્યતાઓ પણ સેવી છે. વહેલી સવારના આ દ્રશ્યો છે જેમાં અત્યારે હાલ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સુસવાટા મારતા પવનો પણ અત્યારે હાલ ફૂંકાઈ રહ્યા છે. લોકો જે છે તે ઠંડીથી રાહત મેળવવા માટે થઈને હાલ અત્યારે ઘરમાંથી બહાર નથી નીકળતા, એટલે કે રોડ રસ્તા જાણે સુમસાન બન્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ 7 શહેરોમાં 15 ડિગ્રીની આજુબાજુમાં જે તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે. અને નલિયાની વાત કરવામાં આવે તો જે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા 8.8 ડિગ્રીમાં અત્યારે હાલ ઠૂંઠવાઈ રહ્યું છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 16.2 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન નોંધાઈ રહ્યું છે, અને લઘુત્તમ તાપમાન જે છે તે 16 ડિગ્રી અને જે મહત્તમ તાપમાન છે તે 29 ડિગ્રીની આજુબાજુમાં નોંધાઈ રહ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે હવામાન વિભાગની નવી આગાહી છે તે પ્રમાણે રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જે પ્રમાણ છે તે વધવાનું છે. 7 તારીખથી લઈને 10મી તારીખ સુધી માવઠું થશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ સેવામાં આવી છે. ત્યારે અત્યારે હાલ વહેલી સવારથી જ ધુમ્મસવાળું વાતાવરણ છે તે ખાસ જોવા મળી રહ્યું છે, અને દિવસ દરમિયાન આવતીકાલથી આ પ્રકારનું ધુમ્મસવાળું વાતાવરણ રહેશે તેવું પણ હવામાન વિભાગે કહ્યું હતું. અલનિનોની અસરના કારણે થઈને આ પ્રકારનું વાતાવરણ થઈ રહ્યું છે. સાથે વાતાવરણમાં આવતીકાલથી પલટો આવશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. જો વાત કરવામાં આવે તો પશ્ચિમી વિક્ષેપના અભાવે ઠંડી જે છે તે નહોતી પડી ડિસેમ્બરમાં, અને હવે જાન્યુઆરીમાં ઠંડી જે છે તે જામવાની છે. તો જો વાત કરવામાં આવે તો અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદના જે 7 શહેરો છે તેમાં જે તાપમાનનો પારો છે તે 15 ડિગ્રીથી પણ વધારે ગગડ્યો છે. ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ 14 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં પણ 16 ડિગ્રી અને 15 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો કચ્છનું નલિયા જે છે તે 8.8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી ઠંડુ શહેર અત્યારે હાલ બની રહ્યું છે, અને આગામી દિવસોમાં પણ લોકોએ ઠંડીમાં ઠૂઠરવા માટે તૈયાર રહેવું પડશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અને રાજ્યની અંદર 7 તારીખની આજુબાજુમાં વરસાદ થશે તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગે અત્યારે હાલ સેવી છે. જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધવાની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે.